હેલો ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ ટુ જોઈશું હાઉ મેની ડીડ યુ સૌપ્રથમ આપણે જોઈશું એક્ટિવિટી વન બી સ્ટોરી ટાઈમ રીડ ધ પેસેજ ફકરો વાંચો અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો એક છોકરો બારી પાસેના તેના ટેબલ પર બેઠો હતો હી વોઝ ડૂઈંગ હિઝ હોમવર્ક તે તેનું ગૃહકાર્ય કરી રહ્યો હતો હિ ઇઝ મધર આસ્કડ તેની માતાએ પૂછ્યું ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ શું તે તારો નાસ્તો લીધો ધ બોય સેટ નો છોકરાએ કહ્યું નહીં મધર કોલ્ડહિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ માતાએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો પીરસ્યો હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ તે તેનો નાસ્તો શરૂ કરવા જઈ રહ્યો હતો ધેન ત્યારે અ બેગર એક ભિખારી કેમ ટુ ધ ડોર દરવાજા પર આવ્યો હી સાઇડ તેણે કહ્યું પ્લીઝ ગિવ મી સમથિંગ ટુ ઈટ મહેરબાની કરી મને કંઈક ખાવાનું આપું ધ બોય લુકડ એટ ધ બેગર છોકરાએ ભિખારી સામે જોયું હી લુક રિયલી વેરી પુઅર એન્ડ હંગરી તે દેખાવે ખરેખર ઘણો જ ગરીબ અને ભૂખ્યો હતો

મિત્રો આ સ્ટોરી હતી સુભાષચંદ્ર બોઝની બાળપણની હવે જોઈશું આપણો યુનિટનો ભાગ એક્ટિવિટી થ્રી સેવન એટ વન બ્લો એક ગામા સાત રીડ એન્ડ એન્જોય વાંચો અને માણો વન્સ અપન અ ટાઈમ દેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ એકવાર ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો હી લાઈક જલેબી ઇઝ વેરી મચ તેને જલેબી ખૂબ જ પસંદ હતી વન ડે એક દિવસ હી બોટ સમફ્રેશ જલેબીઝ તેણે થોડી તાજી જલેબી ખરીદી એ ડેમ ડેમી ન ડીશ તેણે તેને એક પ્લેટમાં રાખી આફ્ટર અ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ થોડા સમય પછી તેણે જલેબી પર કેટલીક માખીઓ બણબણતી જોઈ ગો અવે ડર્ટી ફ્લાઈઝ દૂર ખશો ગંદી માખીઓ હી શાઉટેડ તેણે બૂમ પાડી બટ ડેડી ડંટ પરંતુ તેઓ ગઈ નહીં હી કિલ્ડ સેવન ફ્લાઈઝ એટ વન બ્લો તેણે એક ફૂંકમાં સાતને મારી નાખી હી સેટ ટુ હિમસેલ્ફ તેણે પોતાની જાતને કહ્યું વાવ અદભુત સેવન એટ વન બ્લો એક ઘામાં સાત આઈ એમ વેરી બ્રેવ હું ઘણો બહાદુર છું હી મેડ અ બિગ બેલ્ટ તેણે એક મોટો પટ્ટો બનાવ્યો હિ રોટ તેને લખાવ્યું સેવન એટ વન બ્લો ઓન ઇટ એક ઘામાં સાત માર્યા ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ રાજાએ ગોપાલ વિશે આવું સાંભળ્યું હિ કોલ્ડ હિમ તેણે તેને બોલાવ્યો એન્ડ અને કહ્યું ગોપાલ યુ આર અ બ્રેવ બોય ગોપાલ તું બહાદુર છોકરો છે ડીડ યુ રિયલી કિલ સેવન એ ટબલો શું તે ખરેખર એક ગામમાં સાતને માર્યા ગોપાલ સેઠ ગોપાલે કહ્યું યસ યોર મેજેસ્ટી આઈ ડીડ હા મહારાજ મેં માર્યા ધ કિંગ સેટ રાજાએ કહ્યું યુ નો તું જાણે છે દેર આર ટુ ક્રુઅઝ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ આપણા રાજ્યમાં બે ઘાતકી રાક્ષસો છે ધે ટ્રબલ પીપલ તેઓ લોકોને પરેશાન કરે છે ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ તેને મારી કે પકડી શકે તેમ કોઈ નથી ગોપાલ આસ્કડ ગોપાલે પૂછ્યું ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર શું તેમને પકડવા માટે પહેલાં કોઈએ પ્રયત્ન કર્યો છે ધ કિંગ રિપ્લાય રાજાએ પ્રત્યુત્તર આપ્યું યસ મેની પીપલ ટ્રાઇડ હા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે બટ ફેલ્ડ પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે યુ આર બ્રેવ તું બહાદુર છે યુ કિલ્ડ સેવન એટ અ ટાઈમ તે એક ઘામાં સાતને માર્યા છે તો જાયન્ટ્સ આર ઓનલી ટુ રાક્ષસો માત્ર બે જ છે કિલ ધેમ મારી નાખ તેમને એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવાડ અને હું તને મોટો પુરસ્કાર આપીશ ગોપાલજૂ ગોપાલ જાણતો હતો ઈ વોઝ નોટ એબલ તે અશક્ત છે ટુ કેચ ઓર કિલ ધ જાયન્ટ્સ રાક્ષસોને પકડી કે મારી શકવામાં તે અશક્ત છે બટ પરંતુ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ પરંતુ રાજાને અને લોકોને તેમના પાસેથી મોટી આશાઓ હતી હી થોટ તેણે વિચાર્યું ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય દરમિયાન તેણે વિચાર્યું તે ત્યારબાદ હી વેન્ટ આઉટ તે બહાર નીકળ્યો ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ રાક્ષસોની શોધમાં હી વોન્ડર હિયર એન્ડ ધેર વોન્ડર એટલે કે ભટક્યો તે આમ તેમ ભટક્યો હી રોમ રખડ્યો ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ તે માઉન્ટેન એટલે કે પર્વતોમાં અને ખીણોમાં રખડ્યો બટ હી ફેલ પરંતુ તે નિષ્ફળ ગયો આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ થોડા દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો હિ સો ધ જાયન્ટ્સ ધેર તેણે ત્યાં રાક્ષસોને જોયા ડેવેર અંડર અ ટ્રી તેઓ એક વૃક્ષની નીચે હતા ગોપાલ વોઝ કેર ગોપાલ સ્તબ્ધ થઈ ગયો હિ સાઇડ ટુ હિમસેલ્ફ તેણે પોતાની જાતને કહ્યું ઓહ

હી સાઇડ ટુ હિમસેલ્ફ તેણે પોતાની જાતને કહ્યું હી થ્રુ સમસ્ટ સ્ટોન્સ તેણે થોડા પથ્થર ફેંક્યા એટ ધેમ તેમના તરફ એન્ડ હીડ અને છુપાઈ ગયો હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી તે વૃક્ષની પાછળ સંતાઈ ગયો વન જાયન્ટ ગોટઅપ એન્ડ આસ્કડ ધ અધર એક રાક્ષસ ઉઠ્યો અને અન્યને પૂછ્યું એટલે કે બીજા રાક્ષસને પૂછ્યું ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી શું તે મારા પર પથ્થર ફેંક્યો ધ અધર રિપ્લાય બીજા રાક્ષસે પ્રત્યુત્તર આપ્યો નો આઈ આટ ના મેં નથી ફેંક્યો યુ ડી ફેંક્યો છે હી શાઉટેડ તેણે બૂમ પાડી વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી તે શા માટે મારા પર પથ્થર ફેંક્યો ધ ફર્સ્ટ જાઇન્ટ રિપ્લાય પ્રથમ રાક્ષસે પ્રત્યુત્તર આપ્યો આઈ ડીડ નોટ ડૂ એનીથિંગ મેં કંઈ પણ કર્યું નથી યુ થ્રુ સ્ટોન સેટની તે મારા પર પથ્થર ફેંક્યો છે દે બિગન ટુ ફાઈટ તેઓ અંદરો અંદર લડવા લાગ્યા દે ફોર્ટ ફિયરસલી એન્ડ કિલ્ડ ઈચ અધર તેઓ ઉગ્રથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા મિત્રો તો અહીંયા આપણી જે સ્ટોરી છે એ પૂર્ણ થાય છે સેવન એટ વન લો એક ઘામાં સાત માર્યા બરાબર છે પોતાના વિચારથી રાક્ષસોને અંદરો અંદર લડાવી અને મરાવી નાખ્યા આવી રીતે ગોપાલ બહાદુર બની ગયો મિત્રો તો સ્ટોરી